સાયબર ફ્રોડ અંગે જનજાગૃતિ લાવવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જનજાગૃતિ લાવવા વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વડોદરા જિલ્લામાં બનતા સાયબર ફ્રોડ સામાન્ય જનમાનસમાં જાગૃતિ આવે અને આવા બનાવોમાં લોકો છેતરાય નહીં તે માટે લોકોને આવા બનાવો વિશે માહિતગાર કરવા સમયાંતરે કાર્યક્રમો યોજવા તથા દૈનિક સમાચાર પત્રોના માધ્યમથી સાયબર ફ્રોડથી કઈ રીતે બચી શકાય અને સાયબર ક્રાઇમના ભોગ બનનારે શું કરવું જોઈએ તે માટે પ્રેસ મિટિંગ યોજવા સૂચના કરે. જે સૂચના અનુસાર જિલ્લાના પ્રેસ મીડિયાના મિત્રોને પોતાની કચેરીએ આમંત્રિત કરી સાયબર ફ્રોડથી કઈ રીતે બચાવ કરી શકાય અને સાયબર ફ્રોડનો ભોગ બનનાર કઈ રીતે હેલ્પલાઇન નંબર 1930 નો ઉપયોગ કરી પોતાના નાણાં પરત મેળવી શકે છે તેની જાણકારી આપી હતી. મૂળ આપ બધા જાણો છો કે આજના યુગના આ ટેકનોલોજીનો યુગ છે, એમાં જે અગાઉ ગુના બનતા હતા, બોડી ઓફેન્સ બનતા હતા, લૂંટ ચોરી સીધી પ્રત્યક્ષ રીતે કરી લેતા, આજની તારીખમાં લોકો ઓનલાઈન ફ્રોડ થાય છે, ઓનલાઈન ચોરી થાય છે. એટલે એ ચોરી અટકાવવા માટે આપણે સરકાર તેમજ પોલીસ કટિબદ્ધ છે અને એના હિસાબે કેટલી યોજનાઓ કે કેટલા પ્લાન કર્યા સરકારશ્રીએ. તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમના પોલીસ સ્ટેશનો ખોલી લીધા છે, તેમજ તાજેતરમાં એ બધાને જાહેરાત કરી છે. જો કોઈ આવા ફ્રોડના ભોગ બને તો તાત્કાલિક 1930 જે સરકારનો હેલ્પલાઇન નંબર છે એના ઉપર જાણ કરે, જેથી કરીને એકાઉન્ટ બ્લોક થઈ શકે, એના પૈસા ત્યાં આગળ બ્લોક થાય અને રિફંડ મળી શકે. એ આધારે આપણા આંકડા જોઈએ તો 2030માં સરકારશ્રીએ આવા ઓછામાં ઓછા 20 કરોડ રૂપિયા રિફંડ અપાયેલા છે પબ્લિકને, તેમજ એ સંખ્યા 2024માં જોઈએ તો અંદાજે 54-55 કરોડની. તો સરકારશ્રી એ પગલાંમાં ખૂબ રસ લઈ આગળ વધવા માગે છે અને એ પ્રક્રિયામાં હાલમાં એવું જોવામાં આવ્યું છે, ઘણા લોકોને એવી ફરિયાદ હતી કે ભાઈ ફ્રીઝ થઈ જાય એકાઉન્ટ, તો એકાઉન્ટ હોલ્ડર હોય છે એને ઘણી તકલીફ પડે છે. એ ધ્યાન પણ સરકારશ્રીના એ વાત આવી છે કે વાત સાચી છે કે કોઈ ફ્રોડ કરી લે છે ને એ રકમમાંથી બીજા એકાઉન્ટમાંથી કોઈ ખરીદી કરી લે તો પેલાનું એકાઉન્ટ બંધ થઈ જાય છે, જેથી કરીને ત્રાહિત વ્યક્તિ જે છે કે એને ખબર જ નથી આવું ફ્રોડ થયું, એનો કોઈ રોલ નથી, એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય. તો એ અટકાવવા માટે થઈને સરકારશ્રીએ આપણને સૂચનાઓ આપી છે અને એ આધારે આપણે નક્કી કરેલું છે કે જે કોઈનું એકાઉન્ટ આ રીતે ફ્રીઝ થયું હશે તો એના ખાતામાં જેટલી ફ્રોડની એમાઉન્ટ આવી હશે એટલી જ ફ્રીઝ થશે, આખું એકાઉન્ટ ફ્રીઝ થવાનું નથી. જેથી કરીને એની એકાઉન્ટ જેટલી ગઈ હશે એના ભાગમાં એટલું જ ફ્રીઝ થશે, બાકીનું એકાઉન્ટ ફ્રી કરી દેવામાં આવે છે. તેમજ આ બાબતે જાગૃતિના ઘણા બધા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે અને તમામને જાણ કરવામાં આવે છે. જ્યારે પણ ભાઈ કોઈ એના આવો ફ્રોડ થાય તો તાત્કાલિક સરકારશ્રીના હેલ્પલાઇન નંબર જે 1930 છે એના ઉપર આપણને જાણ કરે, જેથી કરીને આપણે તાત્કાલિક બ્લોક કરી શકીએ. હવે જે લોકોના બ્લોક થયા છે અને એમને લાગતું હોય કે ભાઈ અમારો કોઈ રોલ નથી અને બ્લોક થઈ ગયા છે, તો એ લોકો તાત્કાલિક એમના જે જરૂરી પુરાવા હોય એની સાથે પોલીસનો સંપર્ક કરી શકે, જેથી એની તપાસ કરીને એમના એકાઉન્ટ અનબ્લોક કરવામાં આવે અને એમને રેગ્યુલર એકાઉન્ટ ચાલુ રાખવામાં આવે. તો આ બાબતની જાગૃતિ માટે એક આયોજન કરવામાં આવ્યું હતું અને આપ સૌના માધ્યમથી તમામને મારી અપીલ પણ એવી છે કે આજના જમાનામાં જે ઓનલાઈન ઉપયોગ થઈ રહ્યો છે તો ખૂબ સાવચેતી કરવાની જરૂર છે કે લોકો લાલચમાં આવીને કોઈ પણ ઓટીપી આપી દેશે અથવા કોઈ લિંક ઓપન કરી દેશે કે જે કાયદેસર હોતી નથી ને જેના કારણે પછી એમનું એકાઉન્ટ જતું રહેશે અને ભોગ બની જાય છે. તો કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં ખૂબ સાવચેતી રાખે એવી પોલીસ તરફથી આપ સૌને સૂચના હોય. બીજું સર, એક જાણવા એવું મળ્યું છે કે એક નવી એમઓ છે જે ફ્રોડ કરનારા લોકો નાના વેપારીઓના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર પૈસા ટ્રાન્સફર કરીને ત્યાંથી કેશ મેળવતા હોય છે, એમાં નાના વેપારીઓ ફસાઈ જતા હોય છે. એના માટે જ થઈને સરકારશ્રીએ આ કીધું છે કે તમારા એકાઉન્ટમાં જે કંઈ થશે, જ્યારે આખું એકાઉન્ટ ફ્રીઝ નથી કરવાનું નાના વેપારીનું, જેટલી અમાઉન્ટ આવી હશે એટલી જ બ્લોક કરવામાં આવશે અને એ અમાઉન્ટ વિશે પણ એમને જો વ્યવસ્થિત એમના જે સ્પષ્ટતા આપશે અને લાગશે કે ભાઈ આ ક્યાં આ કાંડમાં સંડોવાયેલ નથી નિર્દોષ, તો એ અમાઉન્ટ બ્લોક થઈ છે તો ફરિયાદીને પરત આપો. ટ્રાન્ઝેક્શન અગેન્સ્ટ કેશ લઈને જે ફ્રોડ કરનારા લોકો નીકળી જતા હોય છે તો એ અટકાવવા માટે શું એ એના માટે સાયબર પોલીસ અત્યારે આગળ ને આગળ ટેકનોલોજીથી કામ કરી રહી છે. ઓકે.